हेलो फ्रेंड्स, मारू नाम है डॉक्टर मीता। जी रीते आप आगना वीडियो में बात करेली कि आज आज आखू अठवाडियू है तम हूँ डायाबिटीस एक एक जो साइड इफेक्ट है एना विषे बात करवानी छू। गई काले आपणे बात करी कि डायाबिटीस लीधे जो फ्रोजन शोल्डर थतो होय तो एमां तमारे शुं करवू, अने आजे हूँ बात करवानी छू डायाबेटिक न्यूरोपेथी एटले कि जो तमने लांबा समय थी डायाबिटीस होय तो घणा लोकोने हाथमां पगमां झणझणाटी थवी, खाली चढ़ी जवी एवी बहु ज तकलीफो थती होय छे। अने आपणे डॉक्टरने वारंवार कहता होय छे કે મને આ ડાયાબિટીસના લીધે પગમાં ગાદી ગાદી જેવું લાગે છે, પગ મૂકું તો ખબર નથી પડતી, નમનેસ જેને કહેવાય એવું, કોઈકને ક્રેમ્સ આવે છે એવું હાથ પગમાં થતું હોય છે, તો આવું શા માટે થાય છે? ત્યારે તમને ડૉક્ટર ઘણી દવાઓ લખી દેતા હશે, ઘણી મલ્ટીવિટામિન લખી દેતા હશે, તો એમાંથી અમુક લોકોને ફાયદો થાય છે અને અમુક લોકોને બિલકુલ ફાયદો શા માટે નથી થતો? અને કુદરતી રીતે આ જે ડાયાબિટીક ન્યુરોપેથી છે એને કઈ રીતે તમે દવા વગર સારી કરી શકો, આજે હું એની જ વાત કરવાની છું। તમારે તો સૌથી પહેલે ધ્યાન રાખવું જોઈએ કે જો તમને ડાયાબિટીસ હોય તો તમને ડાયાબિટીક ન્યુરોપેથી ના થાય, અથવા તો એની જે પ્રોસેસ છે એને તમે કઈ રીતે ટાળી શકો, અથવા તો એનો જે પીરિયડ છે એને કઈ રીતે લંબાવી શકો। વર્ષોથી 30 વર્ષ 40 વર્ષથી જે લોકોને ડાયાબિટીસ હોય છે એના જે પગની નસો હોય છે જેને સેન્સરી નવ ડિફેક્ટ અથવા તો એની જે ડેમેજ હોય છે એ થતી હોય છે ઉંમરના સાથે સાથે, અને ડાયાબિટીસ થવાનો જે સમયગાળો છે વધારે હોય તો ઘણા લોકોને તકલીફ હોય છે, રાત્રે ઊંઘું પણ નથી આવતી, બળતરા ખૂબ જ જે પગમાં હાથમાં લોકોને થાય છે અને એ લોકોથી સહન પણ નથી થતું, આવી પણ પરિસ્થિતિ હોય છે। પણ એ જ્યારે નવું નવું હોય છે ત્યારે કોઈને ખબર નથી પડતી, જ્યારે લાંબો સમય જતો રહે છે અને તમારું ડાયાબિટીસ જો કંટ્રોલમાં તમે નહીં રાખો, પૂરતી કાળજી નહીં રાખો, તો 100% તમને ડાયાબિટીક ન્યુરોપેથી એટલે કે સેન્સરી જે નર્વ્સ હોય છે આપણી પગની હાથની એને ડેમેજ થઈ શકે છે। પણ આપણે એને રિવર્સ કરવાનું છે, રિવર્સ કરવું એ ખૂબ ખૂબ જ અઘરી વાત છે, એટલે આપણે ત્યાં સુધી પહોંચવું જ ના હોય તો શું કરવું, આજે આપણે એની વાત કરીશું। તો સૌથી પહેલાં તો તમારે તમારો ડાયાબિટીસ હંમેશા કંટ્રોલમાં રાખવાનો છે, તમારે એને એની નોર્મલ રેન્જથી ક્યારેય પણ ઉપર ના જાય એવી પૂરી કોશિશ કરવાની છે। જો લાંબા સમયથી ડાયાબિટીસ તમારો કંટ્રોલમાં રહેશે તો ડાયાબિટીક ન્યુરોપેથીને તમે 100% ટાળી શકશો। બીજું છે હેલ્ધી ખોરાક, હેલ્ધી ડાયટ તમારે તમારા રોજિંદા જીવનમાં, તમને ખબર છે કે તમને જો ડાયાબિટીસ છે તો તમારે 100% એને અપનાવવું જોઈએ, હેલ્ધી ડાયટ લેવી જોઈએ। જો તમે સમતોલ ખોરાક નિયમિત રહેશો તો તમે ડાયાબિટીક ન્યુરોપેથીને માત આપી શકશો। ત્રીજું છે જો તમે સ્મોકિંગ કરતા હોય તો 100% તમારે સ્મોકિંગને ક્વિટ કરી દેવું જોઈએ, છોડી દેવું જોઈએ, કારણ કે સ્મોકિંગના લીધે પણ આપણને જે નસો હોય છે એને ડેમેજ થાય છે અને પછી તમને એમાં ખાલી ચડે છે અને ઝણઝણાટી ભરાય છે। હવે જો તમને ડાયાબિટીક ન્યુરોપેથીની શરૂઆત હોય તો તમારે શરૂઆતથી જ ફિઝિયોથેરાપી, કસરત કરીને એને કંટ્રોલમાં લાવી દેવી જોઈએ, જેમ કે રોજ 20-30 મિનિટ જેટલું ચાલવું, સવારે વહેલી સવારે ચાલવા જવું, રાત્રે જમીને ચાલવા જવું। જો તમે એવી કસરત કરશો તો 100% તમે ડાયાબિટીક ન્યુરોપેથીને તમારાથી દૂર કરી શકશો। અને સૌથી મોટી વાત જે સ્ટેપ છે કે માનસિક તણાવ, જે સ્ટ્રેસ છે એનાથી તમારે દૂર રહેવાનું હોય છે, કારણ કે સ્ટ્રેસ પણ ડાયાબિટીક ન્યુરોપેથી માટે જવાબદાર છે, જેનાથી તમારો ડાયાબિટીસ વધે છે અને એના લીધે તમારી ન્યુરોપેથી વધે છે, એટલે તમારે એમાં પણ ધ્યાન રાખવું જોઈએ। આટલી જે 6 બાબતો છે એમાં જો તમે નિયમિત ધ્યાન આપશો, પૂરતું ધ્યાન આપશો, તો 100% તમે ડાયાબિટીક ન્યુરોપેથીથી નિજાત મેળવી શકશો અને તમારે એના માટે કોઈ જ દવાની જરૂર નહીં પડે, કારણ કે દવા પણ જે તમારી છે એ મલ્ટીવિટામિન્સ ને એવી જ આવે છે, એ તમારે કંઈ ખાસ એમાં ફરક પડશે એવું બધા માટે શક્ય નથી। અમુક લોકોને વન્સ ઇન અ વાઇલ ક્યારેક એનાથી ફરક પડી જતો હોય છે, પણ તમારે આ જે 6 નિયમિત બાબતો જો કુદરતી રીતે સારું કરવું હોય ડાયાબિટીક ન્યુરોપેથી તો તમારે તમારા જીવનમાં અપનાવવી જોઈએ। તમારી આસપાસ જેને પણ આ તકલીફ હોય 100% તમે એને આ વાત શેર કરજો અને એને જણાવજો કે કઈ રીતે તમે કુદરતી રીતે દવા વગર ડાયાબિટીક ન્યુરોપેથીને દૂર કરી શકો છો। આવી જ રીતે કાલે પણ એક નવા ટોપિક વિશે છે કે ડાયાબિટીસની સાઇડ ઇફેક્ટ છે એવા કોન્સ્ટિપેશનની હું તમને વાત કરવાની છું, તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરજો, અને બેલ આઇકન જો ના પ્રેસ કર્યું હોય તો પ્રેસ કરી દેજો જેથી નોટિફિકેશન તમને મળે અને તમે ડાયાબિટીસની એક નવી સાઇડ ઇફેક્ટ વિશે મારા તરફથી જાણી શકો।